આપના સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ અમરેલીથી આ મહત્વના સમાચાર. અમરેલીના પ્રભારી હકુબભાઈ જાડેજા સાથે મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીત. ભાજપની જીતને તેઓએ વિકાસની જીત ગણાવી છે હકુબભાઈ જાડેજાએ, અને જે પ્રકારની વાતચીત સામે આવી રહી છે તે મુજબ કોંગ્રેસ પાસે કોઈ પણ પ્રકારનો મેન પાવર નથી તેવું તેઓએ નિવેદનમાં કહ્યું છે. પ્રજાએ વિકાસના કામને જોઈને જ વિકાસને જોઈને મત આપ્યો હોવાનું પણ તેઓનું નિવેદન. અત્યારે ધારી ખાતે છીએ અને ખાસ કરીને જે રીતે ભાજપના જેવી કાકડિયા સતત આગળ વધી રહ્યા છે, અત્યારની લેટેસ્ટ પરિસ્થિતિની જો હું વાત કરું જાગૃતિ, તો 21 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. કુલ 29 રાઉન્ડ છે અને 21 રાઉન્ડના અંતે ભાજપના જેવી કાકડિયા 11,500 કરતાં પણ વધારે લીડથી આગળ વધી રહ્યા છે. એટલે કે ભાજપની વિજય કૂચ આગળ વધી રહી છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે કોંગ્રેસના જે ઉમેદવાર છે સુરેશ કોટડિયા, તે સવારથી જ આજે જે કાઉન્ટિંગ સેન્ટર છે ત્યાં દેખાયા પણ નથી. એટલે કે શરૂઆતથી જ તેમને ભય હતો અને તે સાચો પણ ઠરી રહ્યો છે કે કોંગ્રેસની અહીંયા કારમી હાર થઈ રહી છે. એક રીતે જોવા જઈએ તો આ જે બેઠક છે તે વિપક્ષના નેતા પરેશ ધાનાણી અમરેલીના વતની છે, એ હિસાબથી કોંગ્રેસ માટે એક પ્રતિષ્ઠાનો જંગ બની હતી. અને સુરેશ કોટડિયા પણ તેમની નજીકના હોવાનું મનાઈ રહ્યું હતું. એ નાતે એમને ટિકિટ પણ આપવામાં આવી હતી. મનુ કોટડિયાના એ પુત્ર છે. પણ હવે જ્યારે કોંગ્રેસ હાર તરફ આગળ વધી રહી છે અને ભાજપ જ્યારે વિજય કૂચ કરી રહ્યું છે, ત્યારે અત્યારે આપણી સાથે કરવા માટે જે હકુભાઈ જાડેજા મંત્રી છે તે આપણી સાથે છે. હકુભાઈને આ જે ધારી બેઠક અમરેલીના પ્રભારી બનાવવામાં આવ્યા હતા અને યુવા જે ઉમેદવારની પસંદગીથી શરૂ કરી અને પ્રચાર પ્રસારની કામગીરી તમામમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. આપણે હકુભાઈની સાથે જ વાત કરીએ. હકુભાઈ, સૌથી પહેલો સવાલ કે અત્યારે જે રીતે ભાજપની આગે કૂચ થઈ રહી છે, શું પ્રતિક્રિયા? ખાસ કરીને છેલ્લા 2.5 મહિનાથી હું ને અમારા સાથી સદસ્ય ધનુભાઈ ભંડેરી સખત વિસ્તારમાં દોડતા હતા. સાથે સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ હોય, જેપી નડ્ડા સાહેબ હોય, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ હોય, નીતિનભાઈ પટેલ સાહેબ હોય, અમારા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, એના માર્ગદર્શન નીચે અને ખાસ કરીને વિકાસની રાજનીતિને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ વધી રહી છે. કોંગ્રેસ નેગેટિવ પ્રચાર, ખૂબ નેગેટિવ પ્રચાર કર્યો આ વિસ્તારમાં. વિરોધ પક્ષના નેતાનો જ્યારે ગઢ હોય ત્યારે લોકોએ એક વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એને ધ્યાનમાં રાખી, અને આપ પણ જોઈ રહ્યા છો કે દરેક મીડિયાથી માનીને વિશ્લેષણ પણ કહેતા હતા કે આ સીટ કોંગ્રેસ જ જીતશે, ત્યારે અમરેલીની જનતાએ વિકાસની રાજનીતિને મત આપ્યા છે. અને આપે કીધું એમ 11,500 મતથી આગળ અમે ચાલી રહ્યા છીએ, પણ 15,000 ઉપર પણ આંકડો પાર જશે. તમે હમણાં કહ્યું કે વિપક્ષે જે રીતે પ્રચાર કર્યો, વિપક્ષનો સૌથી પહેલો આક્ષેપ એ હતો કે 16 કરોડમાં જે કાકડિયા છે તે વેચાયા છે, એવો તેમનો આક્ષેપ હતો અને આયાતી ઉમેદવાર તરીકે તેમની ગણના કરવામાં આવી રહી હતી વિપક્ષ તરફથી. હવે જ્યારે વિજયકૂચ તરફ કાકડિયા આગળ વધી રહ્યા છે, ત્યારે આ વિજય વિશે અને કોંગ્રેસના ખાસ તો આક્ષેપ વિશે શું કહેશો? ખાસ કરીને કોંગ્રેસનો મેં પહેલાં પણ કીધું કે નેગેટિવ પ્રચાર મેન પાવર કોંગ્રેસ પાસે ક્યારેય હોતો નથી. ભારતીય જનતા પાર્ટીના બૂથ લેવલ સુધી કાર્યકરો હોય છે અને ટીમ તરીકે જે ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે, ત્યારે મને એવું લાગે છે કે અમરેલીના લોકો વિકાસની રાજનીતિને અપનાવી હોય ત્યારે આવતા દિવસોમાં અમરેલીના જે અધૂરા કાર્ય છે એ જેવી કાકડિયા અને સમગ્ર અમારી ટીમ દ્વારા વિકાસ વધુમાં વધુ અમરેલી જિલ્લામાં વિકાસના કાર્ય થાય એવા અમે પણ પ્રયત્ન કરશું. અને પહેલા પણ મેં કીધું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અનેક કાર્ય કર્યા છે, લોક ઉપયોગી કાર્ય કર્યા, પછી લોકડાઉન હોય ત્યારે પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કામગીરી કરી છે. ખેડૂત બિલ હોય એનો પણ કોંગ્રેસે જ્યારે વિરોધ કર્યો હોય ત્યારે એ મુદ્દા ઉપર પણ ખેડૂતની ખૂબ નારાજગીરી, લોકોની નારાજગીને ધ્યાનમાં રાખી લોકોએ અને આજે આ મતદાન કર્યું છે. જેવી કાકડિયા ખૂબ લાંબી લીડથી જીતી રહ્યા છે. પ્રભારી તરીકે તમારી પાસે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હતી, એની સાથે સાથે પ્રચાર પ્રસારની પણ કામગીરી હતી. ભાજપના સ્ટાર પ્રચારકો તો ચોક્કસપણે સીએમ અને સી આર પાટીલ સહિતના લોકો અહીંયા પ્રચાર કરી ગયા. તમે પણ ગામડાઓ ખૂંદી વળ્યા છો, કયા પ્રકારની રણનીતિ અપનાવી હતી આ વિજય માટે? ખાસ કરીને અમરેલી ટીમ તરીકે અમારા રૂપાલા સાહેબ, નારાયણભાઈ કાછડિયા સાહેબ હોય કે અમારા પૂર્વ પ્રમુખ હિરેનભાઈ હોય, સમગ્ર ટીમ તરીકે છેલ્લા 2.5 મહિનાથી આ તાલુકા પંચાયત સીટ હોય, જિલ્લા પંચાયત સીટ હોય અને એક એક ગામમાં 3-3 વાર અમારે જ્યારે મીટિંગ થઈ હોય, લોકોને સાચી વાસ્તવિક વાત જ્યારે સમજાણી ત્યારે લોકોએ આજે જે ચૂંટા છે એ અમારી અને લોકોની આ જીત છે. તો આ હતા હકુભાઈ જાડેજા, જેમનું કહેવું છે કે જે રીતે અત્યારે મતદારોએ મત આપી અને જેવી કાકડિયાને વિજેતા જાહેર કર્યા છે, વિજય કૂચ તરફ આગળ વધી
આગામી દિવસોમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે પણ હવે ભાજપ તડામાર તૈયારીઓ કરશે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે સોનલ અનડકટ, મંતવ્ય ન્યૂઝ, ધારી.